विधानसभा चूंटणी पूर्वे वोर्ड नंबर 12ના દરેક વિસ્તારના લોકોએ ભાજપ અને ભાનુબેનને જંગી બહુમતીથી જીતાડવાની નેમ લીધેલી છે। તેઓએ જણાવ્યું હતું કે આ પૂર્વે વોર્ડ નંબર 12ના વિસ્તારનો વિકાસ ભાજપના યુવા નેતા અને મેયર પ્રદીપભાઈ ડવ દ્વારા કરવામાં આવેલો છે, જેનું પુનરાવર્તન ભાનુબેન બાબરિયા દ્વારા કરવામાં આવશે। એટલું જ નહીં, વિસ્તારના લોકોએ ભાજપ ઉપર ભરોસો રાખી મતદાન કરવાનું નક્કી કર્યું હતું। વિસ્તારની મહિલા આગેવાનોએ અપતક સાથે વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે માત્ર ને માત્ર મોદી સરકાર વિકાસને સાર્થક કરી શકે છે, બાકી રાજકીય પક્ષો દ્વારા આપવામાં આવતા વચનો સંપૂર્ણ પાયાવિહોણા છે। विधानसभा चूंटणी आडे हवे गणतरीनी जे कलाको बाकी रही छे त्यारे आपणे वात करी रह्या छीए। विधानसभा 71 मत विस्तारनी ने एमां हाल अत्यार सुधी आपणे स्थानिक लोको साथे वातचीत करी, त्यारे हवे आपणे विधानसभा 71 ना वोर्ड नंबर 12 ना जे भाजपना आगेवानो छे आपणे एमनी साथे सीधी वातचीत करीने जाणीशुं के एमने छेल्ला 10 थी वधु दिवस थयो के जेओ भानुबेन बाबरिया साथे प्रचार प्रसारमां व्यस्त रह्या, लोकोनो केवो माहोल जोवा मळ्यो, लोकोनुं शुं मानवुं छे, बेनना काम तरफ लोकोनो केवो अभिप्राय छे, आ तमाम मुद्दे आपणे भाजपना आगेवानो साथे आपणे चर्चा। મારો સર્વપ્રથમ પ્રશ્ન આપને છે કે આપ ભાનુબેન બાબરિયા સાથે વોર્ડ નંબર 12 એટલે કે આપ વિધાનસભા 71 ની વાત કરી રહ્યા છીએ, આપ પ્રચાર પ્રસારમાં સહભાગી થયા છો, લોકોનો કેવો મૂડ બંધાયેલો છે મતદાનને લઈ અને ખાસ કરીને ભાજપ ઉમેદવાર ભાનુબેન બાબરિયા માટે? પહેલી વાત તો એ કે અમારા વોર્ડ નંબર 12 માં અમારે 13 દિવસ લોક સંપર્ક ચાલુ રહ્યો, 13 દિવસમાં અમારા બહેનોનો પણ સાથ સહકાર સારો હતો અને અમારા કાર્યકર્તાઓનો પણ ઉત્સાહ સારો હતો। પ્લસ કે અમારા જે સોસાયટીમાં અમે જે રૂટ ગોઠવેલા હતા પદયાત્રામાં, એ રૂટમાં જાય અને પબ્લિકનો પણ સાથ સહકાર એવો રહ્યો હતો અને અમારા વોર્ડ નંબર 12ના રાજકોટના મેયર શ્રી ડૉક્ટર પ્રદીપભાઈ ડવ છે વોર્ડ નંબર 12માંથી, એટલે અમારે કોઈ પ્રશ્નનો ઇસ્યુ હતો જ નહીં, 99.99% અમારી બધી સોસાયટીમાં પ્રશ્ન સોલ્વ થઈ ગયેલા છે, મેયર શ્રી આવા અમારે રજૂઆત કરીને કરી દીધેલા છે આ પ્રશ્ન। આપ પણ પ્રચાર પ્રસારમાં સાથે રહ્યા છો, કેવો માહોલ જોવા મળ્યો? બહુ સારો માહોલ જોવા મળ્યો, હરેક સોસાયટીમાં ગયા, અહીંયાથી ફૂલ અને સ્વાગત કર્યું અને મીઠાઈ પણ ખવડાવી અને બધોનો સાથ સહકાર સારો હતો સોસાયટીમાં। આપણે પુરુષો આગેવાન સાથે વાત કરીશું, પરંતુ આપણે મહિલાઓ સાથે હવે વાતચીત કરીને એમનું શું કહેવું છે આપણે જાણીએ। બેન, આપ પણ બેન સાથે પ્રચાર પ્રસારમાં વ્યસ્તતા, છેલ્લા ઘણા સમયથી આપ એમની સાથે રહ્યા, શું કહેશો, કેવો માહોલ જોવા મળી રહ્યો છે, લોકોનું શું માનવું છે, કારણ કે બેનની લોકપ્રિય નેતા તરીકેની પણ એક છબી લોકોના માનસપટ ઉપર છવાઈ છે, શું કહેશો આપ? આમ જોઈએ ને તો ભાનુબેન બે ટર્મ ધારાસભ્ય તરીકે રહી ચૂક્યા છે, આમ એનું કામ પણ બોલે છે અને અમે એની સાથે લોકસંપર્કમાં પણ હતા અને ઈ જે લોકસંપર્કમાં હતા એને ઉમરકાભેર ડોર ટુ ડોર અમે પ્રવાસ પણ કર્યો અને બેનને માન સન્માન પણ મળ્યું અને લેડીઝમાં 50% જો બહેનોને ટિકિટ આપી છે એનાથી અમને ખૂબ આનંદ અને ઉત્સવ અમારા જેવું અમારા એક માનવું એવું છે કે આનંદ અને ઉત્સવ અમારા અમે એવું માનીએ છીએ, જો બહેનો એક આગળ આવતી હોય તો અમારે એનાથી કોઈ બીજી કોઈ વાત મોટી નથી, એટલે અમને એવો પ્રતિસાદ મળ્યો છે, કોઈ અમારે કોઈ ઇસ્યુ નથી, મેયર પણ અમારા જ વોર્ડના છે એટલે અમારે એ તાત્કાલિક ધોરણે અમે જે રજૂઆત આવતી હોય તો તાત્કાલિક ધોરણે એનું નિરાકરણ પણ થઈ શકે છે અને ખૂબ અમને પ્રતિસાદ મળ્યો છે વોર્ડમાં। શું માનો છો આવતીકાલે લોકો જે મતદાન કરવા જશે તેમનો ઝુકાવ કઈ તરફનો જોવા મળે છે? અત્યારે તો અમે એમ જોઈએ છીએ કે ભાજપનો જ છે, અમારે કોઈ આમ આદમી પાર્ટી કે કોંગ્રેસનો આમ અમે ક્યાંય જોવા જ નથી મળતું અને ડોર ટુ ડોર અમે જઈએ છીએ ને તો ભાજપ ભાજપ અમે લોકોને પૂછીએ છીએ કે તમે કઈ સાઈડ મતદાન કરી શકો, પણ લોકો એમ કહે છે અમે તો ભાજપ, નરેન્દ્રભાઈ મોદી નેતૃત્વ આ એક આપણા દેશનું સંભાળતા હોય અને વિશ્વ સ્તરે લઈ જતા હોય ને તો અમે ભાજપ સિવાય કોઈને મત આપશું જ નહીં। વડીલ, જે બેને વાત કરી કે મોદી સાહેબ અને ભાનુબેન બાબરિયા એટલે કે ભાજપ તરફનો લોકોનો ઝુકાવ જોવા મળી રહ્યો છે, ઝુકાવ માટેનું મુખ્ય કારણ શું? જો આપ આગેવાન મટીને એક કોમન મેન તરીકે હું આપને પ્રશ્ન પૂછું તો આપ શું કહો છો? વિકાસ, પહેલો પ્રશ્ન તો એ છે કે વિકાસ, વિકાસ એટલો વ્યવસ્થિત રીતે કામ કર્યું છે પાર્ટીએ, બરાબર છે, નીચેથી માંડી ઉપર સુધી સરકાર ભાજપની છે એટલે કોઈ કચાશ રહેવા જ નથી દીધી, જેમ કે 12 નંબરમાં જે અમારે પ્રદીપભાઈ મેયર તરીકે છે એટલે 12 નંબર તો જાણે મઢી જ દીધું છે, એવા પબ્લિક અમે પણ કહીએ છીએ અને પબ્લિક પણ એજ કહે છે અને ઈચ્છે છે કે આગળ ભવિષ્યમાં ભાજપ જ આવે। કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી આપ આગેવાન તરીકે હું આપને પ્રશ્ન પૂછું તો એમાં પણ ઘણા ખરા લોકો પ્રચાર પ્રસારમાં વિસ્તારમાં ફરતા હોય છે, લોકોનું શું માનવું છે કોંગ્રેસ અને આપ પાર્ટીને લઈને?
જો ગુજરાતની જનતા એક એને સમજુ વ્યક્તિ છે, એમાં બહેનો અને ભાઈઓ બધા, એ કોઈને એક મફતની રેવડી દેવા લોકો નીકળ્યા છે તો ગુજરાતની જનતાને કોઈને મફતનું ચાલે એમ નથી. ગુજરાતની જનતા વિકાસ જોવે જ છે. અને વાત રહી કોંગ્રેસની, તો કોંગ્રેસ એમ કે અમારું કામ બોલે, તો કોંગ્રેસ તો 47 વર્ષથી સત્તા ઉપર તો છે નહીં, તો કોંગ્રેસે શું કામ કર્યું? અને આમ આદમીનું જો આમ આદમી વાળાએ ગુજરાતમાં લઈને આવ્યા હે દિલ્હી મોડલ, પંજાબ મોડલ, તો પંજાબમાં કોલેજ કે ગમે તે દીકરીઓ કોઈ સહી સલામત છે નહીં. દિલ્હીમાં પણ આ જ પરિસ્થિતિ છે. તો ગુજરાતમાં એ બાબતે આપણે જોઈ શકો છો કે હમણાં જ નવરાત્રી ગઈ, રાત્રે 1:30 વાગે બેન દીકરી રાત્રે એકલી ઘરે જઈ શકતી હોય તો કેના મોદી સાહેબના ભરતાપે. આપે વિકાસ એમ કહ્યું કે વિકાસને મુદ્દાને લોકો અનુસરીને ભાજપને મતદાન આવશે. કોંગ્રેસ એમ કહે છે કે વિકાસ તો ગાંડો થયો છે, શું માનો છો? એ કહેવાનું પણ અલગથી એનું છે કહેવાનું કે ભાઈ અમે વિકાસ જે કર્યો છે ભાજપે એ તો સૌ મતદાતા પણ જોવે જ છે કે ભાઈ ભાજપથી જ વિકાસ થયો છે, બરાબર છે. અને આગળ ભવિષ્યમાં પણ જે કામ બાકી રહેતા રહે છે એ પણ ટાઈમસર પૂરા કરશે એવું અમે પણ ઈચ્છીએ છીએ. આવતીકાલે મતદાન છે, લોકોને શું અપીલ કરશો, કઈ રીતે મતદાન કરવા માટે અને કયા મુદ્દાને લઈને મતદાન કરવા માટે? આવતીકાલે લોકોને અપીલ કરવાની સાહેબ જરૂર જ નહીં રહી, કારણ કે લોકો નજરે જોવે છે કે ભારતીય જનતા પાર્ટીનું શાસન આવ્યું ગુજરાતમાં અને કેન્દ્રમાં અને રાજ્યમાં, ત્યારથી વિકાસ વિકાસ ને વિકાસ. આજે 70 વર્ષ પહેલાં એક જ રેસકોર્સ હતું, એની બદલે અત્યારે અટલ સરોવર બન્યું છે, નવું રેસકોર્સ બન્યું છે, એમ્સ આવી છે, ઇન્ટરનેશનલ એરપોર્ટ, અને જેમાં આપણે લગેજ માટેનો પણ એમાં એ ઇન્ટરનેશનલ એરપોર્ટનો આપણને આપ્યું છે. એટલે વિકાસ રોડ રસ્તા ને વિકાસ નજરે દેખાય છે. એટલે લોકો પણ ઈચ્છે છે કે અમને મોંઘવારી નથી નડતી, પેટ્રોલ ભલે 100 રૂપિયાને ભલે 150 થાય કે 200 થાય એ અમને નથી નડતું, પણ અમારે છે ને રોડ રસ્તા અને સલામતી અમને મળે છે એ ભારતીય જનતા પાર્ટી આપે છે, એ જ મારા માટે પૂરતું છે. અત્યારે આપણી સાથે રાજકોટના પ્રથમ નાગરિક ડૉક્ટર મેયર પ્રદીપભાઈ ડવ જોડાયા છે. પ્રદીપભાઈ, એવી વાત સામે આવે છે કે વોર્ડ નંબર 12ને આપે ભાજપના ગઢમાં જ રૂપાંતરિત કરી દીધો છે. રાજકોટ 71ની વાત કરીએ તો આપ સ્ટાર પ્રચારક તરીકે ભાનુબેન સાથે પણ આપ સતત સંપર્કમાં રહ્યા, ફર્યા છો, લોકો વચ્ચે ગયા છો, કેવો માહોલ ચૂંટણી લઈ આપ જોઈ રહ્યા છો? વિધાનસભા 71 ભારતીય જનતા પાર્ટી સૌથી હાયેસ્ટ લીડથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની મહેનત, પાર્ટીના સતત જે લોકોની વચ્ચે રહી છે, લોકોના પ્રશ્નોનું નિરાકરણ કર્યું છે અને સ્વાભાવિક જે વિકાસ કર્યો છે, ખાસ કરીને રાજકોટ શહેરની વાત કરીએ તો વોર્ડ નંબર 11, 12, 18 અને સાથે ગ્રામ્ય વિસ્તારોમાં, સાથે જ ભાનુબેન એ ભૂતકાળમાં પણ જ્યારે 10 વર્ષ તરીકે પોતે જ્યારે કાર્યરત હતા ધારાસભ્ય તરીકે, એ વખતે પણ અનેક પ્રોજેક્ટો છે આ વિસ્તારમાં તેઓએ કર્યા છે, લોકોની વચ્ચે કાયમી લાઈવ રહ્યા છે. અને આજનો યુવાનો હોય, ખેડૂતો હોય, મહિલાઓ હોય કે વૃદ્ધો હોય, સર્વેનો વિશ્વાસ એ માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટી, દેશના આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને ભૂપેન્દ્રભાઈ પટેલની ગુજરાત સરકાર પર છે. ખાસ કરીને હું જ્યારે વોર્ડ નંબર 12ના નગરસેવક તરીકે જ્યારે જવાબદારી નિભાવી રહ્યો છું અને સાથે જ રાજકોટમાં પણ મેયર તરીકેની જવાબદારી છે, તો રાજકોટમાં જ અનેક મહત્વલક્ષી પ્રોજેક્ટો છે, એ છેલ્લા કાર્યકાળ દરમિયાન ખૂબ સારા. આજે ઇન્ટરનેશનલ એરપોર્ટની જે રીતે વાત કરી, અટલ સરોવરની વાત કરી, નવા બ્રિજો, નવી હોસ્પિટલો, તમામ આંગણવાડીથીને લઈને ઇંગ્લિશ મીડિયમની શાળાઓ, અમૂલનો પ્રોજેક્ટની વાત છે, નવી GIDCની વાત છે, નવા રેલવે કન્ટેનર ડેપોની વાત છે, તો આ બધા જ બાબતો કે એક નવી રોજગારીની તકો ઊભી કરનારી છે. સાથે જ ગુજરાતમાં જે શાંતિ છે, સલામતી છે, જે કર્ફ્યુ મુક્ત આજે ગુજરાત છે, કર્ફ્યુને ભૂતકાળ બનાવી આપ્યું ને આજે સાથે જ આજે ધર્મના સ્થાનો ઉપર પણ જેટલો મહત્ત્વનો વિકાસ કર્યો છે માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટી કરી શકે. તિરંગાની પણ તાકાત જો કોઈ બતાવી હોય તો એ ભારતીય જનતા પાર્ટીની સરકારે બતાવી છે, નરેન્દ્રભાઈ મોદીની સરકારે બતાવી છે ને, અને અમને ચોક્કસ પ્રજા ઉપર ભરોસો છે કે પ્રજાના જે કંઈ અપેક્ષા હતા, પ્રજાના કંઈ જે કંઈ સપનો હતા એ ભારતીય જનતા પાર્ટીને કોર્પોરેશનની બાબત હોય, રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર હોય, તમામ બાબતો છે એ સપનાઓ એમની ઈચ્છા છે પૂર્ણ કરેલી છે. વ્યસ્તતા આપની છે પણ માનતું, છેલ્લો પ્રશ્ન આપને પૂછવો છે. કોંગ્રેસના મિત્રો અને આમ આદમી પાર્ટીના મિત્રો એવું કહે છે કે વિકાસ તો ભાજપની સરકારમાં બહુ ગાંડો થયો છે. પછી જે વચનો આપે છે પ્રજાને કે ભાઈ અમે મફત તમને 300 યુનિટ વીજળી આપી દેશું, જે 1000 રૂપિયા બાટલાના છે અને 500 કરી દેશું, આ વાતમાં કેટલું તથ્ય જોવો છો અને લોકો 71 વિધાનસભાના લોકો શું માની રહ્યા છે?
લોકોનો વિશ્વાસ જ ભારતીય જનતા પાર્ટી પ્રત્યેનો છે. ભૂતકાળમાં ગયા વખતે કદાચ કોંગ્રેસે ઘરનું ઘર આપવાની જે વાતો કરી હતી, ફોર્મ આપ્યા હતા, 100-100 રૂપિયા ઉઘરાવ્યા હતા, આજે 100 રૂપિયા ક્યાં ગયા? જે બહેનો સાથે એને મસ્કરી અને મજાક કરી, આજે એનો કોઈ હિસાબ નથી, બહેનોને પરત નથી કર્યા. અને કોંગ્રેસ એટલે ભ્રષ્ટાચાર. આપ જ્યાં છે ત્યાં એની સરકારમાં આજે દિલ્હી અને પંજાબની શું કરુણ સ્થિતિ છે. ડ્રગ્સ, દારૂ, હેરોઈન એમના આજે ખુલે આમ ત્યાં હાટડા ખુલ્યા છે. ત્યારે ગુજરાતમાં આજે શાંતિ, ગુજરાતમાં આજે સલામતી, ગુજરાતનો આજે વિકાસ, ગુજરાતમાં યુવાનોને સારામાં સારી રોજગારી, ગુજરાતમાં જે યુવાનોને સારામાં સારું શિક્ષણ, આજે બહેનોની સલામતી, ઉદ્યોગોનું જે વિસ્તૃતિકરણ છે, અને સાથે ખેડૂતોને પણ, આજે ખેડૂતો પણ એટલા સમૃદ્ધ થયા છે કે આજે ખેડૂતો પણ તમે જોતા હશો કે દરેક ખેડૂતો પાસે આજે પોતાના ઘરના ફોર વ્હીલ, પોતાની લક્ઝરિયસ લાઇફસ્ટાઈલ છે. તો આ બધું ભારતીય જનતા પાર્ટીના શાસનને કારણે શક્ય બન્યું છે. આજે નાનામાં નાના વ્યક્તિનું પણ ઉત્થાન થાય, એક રેકડીવાળા વ્યક્તિને પણ સારામાં સારી રીતે એને ફેસિલિટી મળે, એ પણ સારો ધંધો રોજગાર કરે, પોતે આત્મનિર્ભર બને, તો ગરીબ વર્ગની પણ ચિંતા કરી છે. યુવાનોને સારી રોજગારીની તકો મળે એના માટે નવા ઉદ્યોગો, નવી પોલિસી, નવી રોજગારીની તકો કરી છે. બહેનો છે એ પણ આત્મનિર્ભર બને એના માટે ગૃહ ઉદ્યોગોની વાત હોય, એમની સલામતીની વાત હોય. અને આજે સરકારી નોકરીમાં આપ જોવો છો કે 33% અનામત સાથે રાજકીય સ્થિતિમાં પણ 50% અનામત, એટલે બહેનોને પણ આજે પુરુષ સમોવડી, સ્ત્રી સશક્તિકરણની વાસ્તવિકતા ભારતીય જનતા પાર્ટીની આ સરકારમાં જોવા મળે છે. આ ભારત દેશ છે એને આપણે યુવા દેશ તરીકે ઓળખીએ છીએ, અને વિશ્વમાં સૌથી વધુ યુવા મતદારો, યુવાનો હોય તો એ ભારતમાં છે. ને આજે નરેન્દ્રભાઈ મોદી એ યુવાનોના રોલ મોડેલ છે. યુવાનો જ્યારે પ્રથમ મત હોય, અથવા બાકીના પણ જે યુવાનો છે એમનો પણ જે મત છે, આજે યુવાનોએ જોયેલું છે કે નરેન્દ્રભાઈ મોદીએ જ આ યુવાનોનો વિકાસ કરેલો છે. યુવાનોને શ્રેષ્ઠ રોજગારી, યુવાનોને ટેકનોલોજી, આજે 5G સુધી આજે આપણે ભારત છે પહોંચ્યું છે. અને ભારતની આજે વિશ્વમાં જે મહાસત્તા તરફ જે પ્રયાણ છે, વિશ્વમાં મહાસત્તા બનવા તરફ જે જઈ રહ્યું છે, આજે એ જ સૈન્ય છે કે જે સૈન્યને ભૂતકાળમાં છે કોંગ્રેસની સરકારમાં જે સ્થિતિ હતી, ને આજે ભારતમાં જે ગૌરવ ભરેલું સ્થાન મળેલું છે એ માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીને કારણે મળ્યું છે. આ તમામ યુવાનોને મારી નમ્ર એ જ અપીલ છે કે આપણો મત બરબાદ ન થાય. આપણો મત છે ભારતના વિકાસ માટે આવે, આપણો મત છે જનતાના વિકાસ માટે આવે, ને આપણો મત છે એ લોકોના હિત માટે ઉપયોગ થાય. એના માટે લોકશાહીમાં એ મત છે એ આપણી ફરજ છે. ત્યારે દરેક યુવાનો આપણો પોતાનો મત છે એ ભારતીય જનતા પાર્ટી માટે, કમળ માટે, અને નરેન્દ્રભાઈના હાથ મજબૂત કરવા માટે આપ સર્વે આપો. ભાનુબેન બાબરિયાને જંગી લીડથી જીતાડો. અને રાજકોટના પણ બાકીના 3 ઉમેદવારો છે, ઉદયભાઈ કાનગોડ, રમેશભાઈ ટીલાળા અને ડૉક્ટર દર્શિતાબેન શાહને આપી આ વિકાસની હરણફાળમાં આપણે સૌ આપણું પોતાનું યોગદાન આપીએ. બસ એટલી જ આપ સર્વેને એક યુવા મેયર તરીકે, એક રાજકોટના એક નાગરિક તરીકે આપ સર્વેને નમ્ર વિનંતી, નમ્ર અપીલ છે. હવે આપણે બહેનો સાથે વાત કરીએ. બહેનો, મારે આપને છેલ્લો પ્રશ્ન પૂછવો છે. આવતીકાલે મતદાનનો દિવસ છે, આપ મહિલાઓને શું અપીલ કરશો મતદાન માટે, અને કયા મુદ્દે મહિલાઓએ મત આપવો જોઈએ આપના મત પ્રમાણે? હું એવું માનું છું, આત્મનિર્ભર બહેનો, આજે બહેનો આગળ આવ્યા છે આત્મનિર્ભર તરીકે, કે બહેનોને વિધવા પેન્શન હોય, આયુષ્યમાન કાર્ડ હોય, વાલી દીકરી યોજના હોય, સુકન્યા સમૃદ્ધ યોજના હોય, કે કુંવરબાઈનું મામેરું હોય, આજે બહેનોને નરેન્દ્રભાઈ મોદીના શાસનમાં જો આટલી સરસ મજાની સુવિધા મળતી હોય તો બહેનોને અમારે કાંઈ પણ અપીલ કરવાની ના હોય. અત્યારની બહેનો શિક્ષિત છે, સમજુ છે, એટલે ભારત દેશને આપણે વિશ્વ સ્તરે લઈ જવાનું છે, એટલે નરેન્દ્રભાઈ મોદીના હાથ મજબૂત કરવા માટે ભાનુબેન બાબરિયાને અમે જંગી બહુમતીથી આ વિધાનસભા 71માં જીતાવશું, અને 4-4 વિધાનસભામાં અમે સગાવાલાને કોઈ પણ જગ્યાએ અમે રહેતા હઈશું એને એવી અપીલ કરશું કે એક કમળને મત આપી અને ગાંધીનગર અમે 4-4 કમળ ખીલવી અને મોકલશું એવી અમે આશા રાખીએ છીએ. બેન, આપનું શું માનવું છે, શું અપીલ કરશો આપ મહિલાઓને? મહિલાઓને હું એટલી જ અપીલ કરી છે કે જેટલા ભાઈઓ મતદાર છે એટલી જ બહેનો મતદાર છે, એટલે બધાને પોતાના હક, ફરજ અને અધિકારનો ઉપયોગ કરી અને મતદાન કરવું જોઈએ. અને એમાં પણ અમે રાજકોટમાં તો ખૂબ ભાગ્યશાળી કહેવાય કે અમને 50% અનામત મળી, બે બહેનો ઉમેદવાર તરીકે મળ્યા છે, અને એ પણ શિક્ષિત અને વ્યવસ્થિત કે જે અનુભવી છે. અમારે ભાનુબેન છે એ પહેલાં પણ 10 વર્ષ ટર્મમાં છે,
એ ચૂંટાયેલા છે, એટલે એમને આ વિસ્તારનો અનુભવ છે, આ વિસ્તારની પ્રજા, આ વિસ્તારના પ્રશ્નો એ બધું જ જાણે છે, સમજે છે. અને ફરી પણ જ્યારે એને ઉમેદવારીની તક મળી છે ત્યારે, અને અમે ડોર ટુ ડોર પ્રજામાં રોજે રોજે જઈએ છીએ ત્યારે ભાનુબેનને ગલીએ ગલીએ અને શેરીએ શેરીએ એટલો સારો પ્રતિસાદ મળે છે અને લોકો એટલા આવકારે છે. ખાસ તો ભાજપની વિચારધારા, નરેન્દ્રભાઈ મોદીનું જે લક્ષ્ય છે, આત્મનિર્ભર ભારત તરફનું પ્રયાણ છે, બધું જ મારું ભારતમાં બનવું જોઈએ, બધી જ રોજગારી મારા ભારતને આવે, એમાં મહિલાઓ પણ એટલી જ હિસ્સેદારીથી ભાગ ભજવે છે. 22 વર્ષથી તો હું એક એડવોકેટ તરીકે અહીંયા કાર્યરત છું, એટલે 22 વર્ષમાં તો મેં પણ મારી સલામતી, સુરક્ષા, સમૃદ્ધિ માટે ક્યાંય પણ મોદી સરકારના આગમન પછી ક્યારેય કોઈ કચાશ રહી ગઈ હોય, અથવા તો કાંઈ અમને સલામતીમાં અમને અસલામિત, અમે એવા એડવોકેટ ફિલ્ડમાં કામ કરીએ છીએ કે જ્યાં 22 વર્ષ પહેલાં મહિલાઓને ઓછી સંખ્યા જોવા મળતી, પણ ત્યારે અમને જ્યારે મોદી સરકાર આવી ગયા પછી ક્યારેય અસલામતીનો અનુભવ નથી થઈ ગયો. રાતે ક્યારેય કામ સબબ બહાર નીકળ્યા હોય, 2 થઈ ગયા હોય, 2:30 થઈ ગયા હોય અને રોડ ઉપર નીકળ્યા હોય તો ક્યારે એવો કડવો અનુભવ પણ નથી, કેમ કે અમને સરળ સલામત સરકાર ઉપર વિશ્વાસ, કાયદો અને વ્યવસ્થા જે સરકાર આવ્યા પછી વ્યવસ્થિત જળવાઈ રહી છે. ભ્રષ્ટાચારમાં પણ અમને ઓછો એમ થાય છે કે ના, હવે ભ્રષ્ટાચારમાં પણ ઘણી બધી શાંતિ જોવા મળે, અને ખાસ તો જે કર્ફ્યુનું વાતાવરણ હતું એમાંથી મુક્તિ મળી છે. ક્યારેય દંગા ફસાદ એવું 22 વર્ષમાં મેં જવલ્લે ક્યાં પણ જોવા નથી મળ્યું. પહેલાં છાસવાર એવા બધા બનાવો બની જતા, અસલામતીનો અનુભવ, અને હવે જે કાયદો વ્યવસ્થાની વાતમાં હું આપને કહું તો ઝડપી અને સસ્તો ન્યાય અને પૂર્ણ પ્રજાને વિશ્વાસ જ હોય કે નહીં, મેં મારી જે ફરિયાદ સરકાર પક્ષે રજૂ કરી છે તો એ અમને ચોક્કસપણે એમાં માહિતી, એટલે હું ભાનુબેન જે અમારા ઉમેદવાર છે એના માટે ખાસ કહીશ કે જંગી મતદાન કરો, અને મહિલાઓને તો ખાસ, કેમ કે જેટલી પુરુષોને પ્રાધાન્ય છે એટલું જ બંધારણે અમને મહિલાઓને પણ હક અધિકાર બધું જ આપ્યા છે, તો પોતાના મતદાનનો ઉપયોગ કરો, બેનના હાથ મજબૂત બનાવો, અને અમારા વિધાનસભાના 4 કમળને અમે પૂરી જે પ્રચાર અને અમારી જે વિચારધારા સાથે, અમને એક મંત્ર કહેવાય અમારી ભાજપની વિચારધારાનો કે રાષ્ટ્ર હિતે સર્વોપરી, એ વસ્તુને અને એ વાતને પ્રાધાન્ય આપી, અને આવશે ભાજપ એમાં 100% નહીં, પણ આ વખતે આખું ગુજરાત જોઈ રહેશે અને દેશ અને દુનિયાને ખબર પડશે કે ગુજરાત છે એ વિકાસ, વિકાસ અને વિકાસની જ વિચારધારાને વરેલું છે. એમાં કોઈ પણ બીજો પક્ષ આવે અથવા તો જેને સત્તામાં છે જ નહીં અને માત્ર ભ્રમિત કરવા માટે લોકોને જે ભ્રમિત કરે છે કે અમે હા વચન આપવામાં શું કંઈ ગરીબાઈ રાખવી જોઈએ, એની જેમ એ લોકો વચન આપે છે, પણ હવે ગુજરાતની પ્રજા પહેલાંય સમજૂ જ હતી અને અત્યારે તો હવે વધારે ટેકનોલોજીને યુગમાં સમજૂ અને સક્ષમ થઈ ગઈ છે, એટલે મને પૂરો વિશ્વાસ છે કે ભાજપ આ વખતે પ્રચંડ બહુમતી તમામે તમામ સીટ ઉપર આવશે એવો અમને પૂરો વિશ્વાસ છે સર. તો મિત્રો, વિકાસ, વિકાસ અને વિકાસના મંત્ર કે જે ભાજપે ચરિતાર્થ કર્યો છે અને વિકાસવાદનો જે મંત્ર જે અન્ય પોતાના આગેવાનોને આપ્યો છે તે વાતને ધ્યાને લઈ વિધાનસભા 71 વોર્ડ નંબર 12ના જે ભાજપના આગેવાનો છે તેઓ આશાવાદ વ્યક્ત કર્યો છે અને રાજકોટના પ્રથમ નાગરિક પ્રદીપભાઈ ડવે પણ એ વાતનો આશાવાદ વ્યક્ત કર્યો છે કે ભાનુબેન બાબરિયાને જંગી બહુમતીથી જીતાડવામાં આવશે. એટલું જ નહીં, આ વિસ્તારના લોકો, મહિલાઓ, વડીલો પણ વિકાસવાદને અપનાવ્યો છે અને થયેલા કામોની યાદીને પણ તેઓ ચરિતાર્થ કરી રહ્યા છે. કેમેરામેન દર્શન વાડોલિયા સાથે મારુ ત્રિવેદી અબતક ચેનલ રાજકોટ.